ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. આજે આખા ગુજરાત અને ભારતમાં ઉપવાસ છવાઈ ગયા છે. નરેન્દ્રભાઈ ઉપવાસ પર છે અને સામે એમના ગુરુ, એમના એક સમયના સાથીદાર શંકરસિંહ વાઘેલા ઉપવાસ પર છે. નરેન્દ્રભાઈના ઉપવાસને નરેન્દ્રભાઈએ સદભાવના નામ આપ્યું છે અને ભાજપ, આખું સમગ્ર ભાજપ, ભારતનું ભાજપ એક નવા અધ્યાયની આજે શરૂઆત કરી રહ્યો છે. ભાજપને હવે કોંગ્રેસ થવું છે અને આજે જે બની રહ્યું છે એ ઉકેલ હોવાને બદલે એક નવો કોયડો ઊભો થઈ રહ્યો છે. આ દેશની જે વસ્તીના આંકડા છે એ એવા ગોઠવાયેલા છે કે જ્યાં સુધી કોઈ રાજકીય પક્ષનો મુસલમાનો સંપૂર્ણ બહિષ્કાર કરે ત્યાં સુધી એ રાષ્ટ્રીય પક્ષ સત્તા પર ન આવી શકે. મજાની વાત છે, મુસલમાનો કોને સત્તા સોંપી એ નક્કી કરે એટલી બહુમતી એમની પાસે નથી. મુસલમાનો એ નક્કી ન કરી શકે કે દેશના શાસકો કોણ હશે, પણ મુસલમાનો પાસે એટલા મત છે અને બીજું શિસ્ત છે. ચૂંટણીને દિવસે સવારથી લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહીને મુસ્લિમ ભાઈઓ જે 70-80% એમના વિસ્તારમાં મતદાન કરાવે છે એને કારણે આ દેશના મુસ્લિમ બંધુઓ નક્કી કરે છે કે સત્તા પર કોણ નહીં બેસે. બાબરીનો ધ્વંસ થયો, નરસિંહરાવ જેવા ચાલાક ચાણક્ય વડાપ્રધાન હોવા છતાં કોંગ્રેસના શાસનમાં બાબરી મસ્જિદનો ધ્વંસ થયો. મુસલમાનો સમજી ગયા હતા કે નરસિંહરાવના ધોતિયાની અંદર ખાખી ચડ્ડી છે, નરસિંહરાવના આશીર્વાદથી જ બાબરી મસ્જિદ તૂટી છે. એમણે કોંગ્રેસ તરફથી મોં ફેરવી લીધું અને તરત જ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ કે ગાંધી કુટુંબના બે જણને બાદ કરો તો લોકસભામાં માંડ બીજી 2-3 સીટો આવતી. અત્યારે પણ પરિસ્થિતિ સાવ સુધરી નથી ગઈ. ભાજપને જ્યારે અટલ બિહારી વાજપેયીજીની સરકાર હતી, ઘણું સારું શાસન કર્યું, વાજપેયીજીની પ્રતિભા પણ બહુ જ ઊંચી રહી, પણ તમે જુઓ કે વાજપેયીજી એક ભરપૂર પ્રયાસ કર્યો કે પાકિસ્તાન જોડે હું કોક સંધિ કરી લઉં, કોક સમાધાન કરી લઉં, કાશ્મીરના સમસ્યાનો ઉકેલ લાવી દઉં. એટલે બસમાં બેસીને લાહોર ગયા. એમણે ભરચક પ્રયાસ કર્યો કે મુસલમાનોને હું ખુશ કરી દઉં. અને વાજપેયીજી અદ્ભુત વ્યક્તિત્વ હતા, એ મુસલમાનો સાથે દોસ્તી કરે તો પણ હિન્દુઓ નો એમના પર વિશ્વાસ ઘટે નહીં. અને એ હિન્દુવાદી ભાજપમાં જનસંઘમાં હોવા છતાં મુસ્લિમોને પણ એમના પર ભરોસો હતો. અદ્ભુત વ્યક્તિ હતા, છે. પણ વાજપેયીજી એ જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ અને પછી લીલી ટોપીઓ પહેરી, ઇફ્તિહારની પાર્ટીઓ કરી, ચૂંટણીના મતદાનના 2-4 દિવસ પહેલાં કંઈક એવું બોલ્યા
કે હું 4 કરોડ ઉર્દુ શિક્ષકોને નોકરી પર રાખવા માંગુ છું. વાજપેયીજીની ઉંમર હતી, કંઈક ભૂલ થઈ, 4 કરોડ ઉર્દુ શિક્ષકો કદાચ આ દેશમાં હયાત પણ નથી, કદાચ એમની સંખ્યા 4 લાખ હશે. પણ જેવું વાજપેયીજીએ કહ્યું કે હું 4 લાખ કરોડ તો ભૂલથી બોલાઈ ગયેલું, પણ 4 લાખ ઉર્દુ શિક્ષકોને નોકરીએ રાખીશ, એટલે હિન્દુઓ સમજી ગયા કે હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બહુ ભેદ રહ્યો નથી. વાજપેયીજી એ જ કરી રહ્યા છે, ભાજપ એ જ કરી રહ્યું છે જે કોંગ્રેસ કરતું હતું. વાજપેયીજીએ હજની સબસિડીમાં ખૂબ વધારો કરી આપ્યો હતો. એમણે આ ઉર્દુનો પ્રેમ પણ ચૂંટણીના 2 દિવસ પહેલાં જાહેર કર્યો, 4 દિવસ પહેલાં, અને પરિણામ એ આવ્યું કે બધા જ જાણતા હતા, માનતા હતા, મત આગાહીઓ થઈ રહી હતી કે ફરી વાજપેયીજીની સરકાર આવશે, પણ નહીં આવી. હિન્દુઓએ મોં ફેરવી લીધું. કમનસીબે વાજપેયીજીને માનસિક પ્રશ્નો ઊભા થયા છે, અત્યારે એમની યાદશક્તિ જતી રહી છે. કદાચ કોઈ બુલેટિન નથી બહાર પાડવામાં આવતું, પણ અત્યારે વાજપેયીજીને હું ભારતનો વડાપ્રધાન હતો એવું પણ યાદ નહીં હોય. બહુ કમનસીબ બીના છે દેશ માટે. અત્યારે કાશ કાશ વાજપેયીજી જો બિલકુલ સ્વસ્થ હોત તો કોંગ્રેસની ઘંટી ક્યારની વાગી ગઈ હોત. પણ પછી અડવાણીજીને લાગ્યું કે હવે વાજપેયીજીનું નેતૃત્વ રહ્યું નથી, ત્યારે અડવાણીજીએ એક પ્રયાસ કર્યો. અડવાણીજીને હતું કે ગમે ત્યારે મધ્યસત્ર ચૂંટણી આવશે અને હું ફરી વડાપ્રધાન થઈ જઈશ. એટલે એ પાકિસ્તાન ગયા, ઝીણા સાહેબની મજાર પર એમણે એમના ગુણગાન ગાયા. બાબરી ધ્વંસ પર એમણે એટલી બધી વાર દુઃખ વ્યક્ત કર્યું જેટલું કોઈ મુસ્લિમ નેતાએ નહીં કર્યું હોય. કોઈ મુસ્લિમ નેતા બાબરી ધ્વંસ પર જાહેરમાં વલે પાપ નહીં કર્યો હોય, દુઃખ નહીં વ્યક્ત કર્યું હોય, એટલું બધું અડવાણીજી વ્યક્ત કરવા માંડે. વારે તહેવારે પૂછ્યા વગર, ગાચ્યા વગર એ કહેવા માંડ્યા કે બાબરીનો ધ્વંસ થયો એ દિવસ મારી જિંદગીનો સૌથી દુઃખદ દિવસ છે. અને એ જગ્યા બનાવવાની કોશિશ કરવા માંડ્યા કે વડાપ્રધાન તરીકે મને બાકીના બધા પક્ષો સ્વીકારી લે, પણ નહીં થયું. એ RSSની નજરમાંથી પડી ગયા અને હિન્દુઓની નજરમાંથી પડી ગયા. એમને સંન્યાસ લઈ લેવો પડ્યો. હવે મજાની વસ્તુ એ છે કે ભાજપ જેને હિન્દુત્વના પોસ્ટર બોય તરીકે, એટલે હિન્દુત્વના ચહેરા તરીકે જેને ઓળખાવતી હતી, કટ્ટર હિન્દુત્વનું જે ભાજપના નિશાન હતું નરેન્દ્રભાઈ, એમને 2002 થી, જ્યારથી આ ગોધરાના તોફાનો થયા એના બીજા દિવસથી, 28 ફેબ્રુઆરીથી એમની આ વર્ષગાંઠના આગલા દિવસ સુધી, 3-4 દિવસ છોડો, જ્યારે પણ પૂછવામાં આવતું હતું કે તમને અફસોસ છે આ બનાવો વિશે, તો કે ના. જ્યારે એમને એમ કહેવામાં આવતું હતું કે ગુજરાતના મુસ્લિમ બંધુઓ વિશે તમારે કંઈ કહેવું છે, ત્યારે કાયમ કહેતા ગુજરાતના 6 કરોડ લોકો, એ મુસલમાનનું નામ લેવામાં પણ એમને પરહેજ હતો. અને એ કટ્ટર હિન્દુવાદી તરીકે આગળ વધી રહ્યા હતા. અને અચાનક અમેરિકાના કોંગ્રેસની કોઈ કમિટીએ એમને ભાવિ વડાપ્રધાન તરીકે અંગુલી નિર્દેશ કર્યો કે 2014માં રાહુલ ગાંધી વર્સિસ નરેન્દ્રભાઈ થઈ શકે છે. અને આ અહેવાલ બહાર પડ્યો એની જાણે રાહ જોતા હોય એમ નરેન્દ્રભાઈનું હૃદય પરિવર્તન થઈ ગયું. આ તો રાજકારણ છે.
એકાએક નરેન્દ્રભાઈ અને ભાજપ બંને તૃષ્ટિકરણની વાત કરવા માંડ્યા. હવે એ પણ મુસલમાનો સદભાવના અનેકતામાં એકતા ની વાત કરવા માંડ્યા. આજે એમણે જે પ્રવચન કર્યું નરેન્દ્રભાઈએ તો નવા આપણને મારા જેવાને એમ લાગતું હતું કે આ બીજા કોઈ નરેન્દ્રભાઈ બોલી રહ્યા છે. જે નરેન્દ્રભાઈ મિયા મુશરફ સોહરાબુદ્દીન ના નામ સિવાય કોઈ વાત નતા કરતા, સોનિયાજી વિશે પણ જે હંમેશા કડવી ટીકાઓ કરતા હતા, આજે એમણે અચાનક એમના વરસગાંઠના દિવસે 3 દિવસના ઉપવાસની જાહેરાત કરી અને જે પ્રવચન આજે એમણે કર્યું, મને લાગ્યું કે વાજપેયીજીએ જે વાત કરી હતી લીલી ટોપી પહેરી ઇફ્તિહારની પાર્ટી રાખી, મને યાદ નથી કે નરેન્દ્રભાઈએ 2000થી એટલે ગોધરાના દંગા પહેલાંથી ગોધરામાં ટ્રેન સળગી એ પહેલાંથી કોઈ દાડો ઇફ્તિહારની કોઈ પાર્ટી રાખી હોય કે એમાં ભાગ લીધો હોય, પણ અચાનક આજનું જે એમનું ભાષણ હતું એમાં હવે સદભાવના, એકતા, ન્યાય, 6 કરોડ ગુજરાતીઓ, તમામ 6 કરોડ ગુજરાતીઓ ની વાત શરૂ થઈ ગઈ છે. એક રીતે આ બનાવ દુઃખદ છે, કારણ કે ભાજપ જે રસ્તે આગળ જઈ રહ્યું છે, સત્તા મેળવવા માટે જઈ રહ્યું છે, એ વાત માં જે મૂળભૂત સિદ્ધાંત છે ભાજપનો, હિન્દુત્વનો, એ બાજુ પર મુકાઈ રહ્યો છે. હિન્દુઓને કેવું નથી એમણે કે હવે અમે હિન્દુત્વવાદી પાર્ટી રહ્યા નથી. હિન્દુઓ એવું સમજવાનું ચાલુ રાખે એવી એમની ઈચ્છા છે કે ભાજપ હિન્દુઓની પાર્ટી છે, હિન્દુત્વની ને વરેલી પાર્ટી છે. પણ એમણે હવે પાછલે બારણે મુસ્લિમ સમાજને પ્રેમ કરવાનું શરૂ કરી દીધું છે. જાહેરમાં સ્વીકારતા નથી પણ સંદેશાઓ મોકલી રહ્યા છે, આંખ લડાવી રહ્યા છે, ઈશારા કરી રહ્યા છે. આજે ટીવી ચેનલ પર જ્યારે જ્યારે નરેન્દ્રભાઈએ સદભાવનાની વાત કરી, એમના માનીતી ટીવી ચેનલના કેમેરામેનોએ જે 5-50 મુસ્લિમ ભાઈઓ બેઠેલા એને ફ્લેશ કરીને બતાડ્યા, એટલે ઈશારા થઈ રહ્યા છે, ચિઠ્ઠીઓ લખાઈ રહી છે. પાછલે બારણે મુલાકાતો શરૂ થઈ ગઈ છે. એટલે ભાજપે હવે 2014ની ચૂંટણી જીતવા માટે અયોધ્યા, રામ મંદિર, હિન્દુવાદ આ બધું બાજુ પર મૂકીને કોંગ્રેસ પક્ષ થઈ જવાનું નક્કી કર્યું છે. બેઝિકલી કોંગ્રેસ અને ભાજપની આર્થિક નીતિઓમાં કોઈ ફેર નથી, કોઈ ફેર નથી. 2001માં ભાજપ ગઈ વગાડીને એમની સરકાર હતી ત્યારે કહેતું હતું કે પેટ્રોલિયમના ભાવ ડી કંટ્રોલ કરી દો અને કોંગ્રેસે કર્યું. ભાજપ ઈચ્છતું હતું કે અમેરિકા સાથે કરાર થઈ જાય, સંધિ થઈ જાય, કોંગ્રેસે કરી નાખી. ભાજપના રાજમાં 2G ગોટાળાઓની શરૂઆત થઈ, કોંગ્રેસે એને બહુ શાંતિથી આગળ વધાર્યું. કોમનવેલ્થ ગેમ્સ જેમ ભયંકર ગોટાળાઓ થયા એની શરૂઆત વાજપેયીજીની સરકારે કરી. દુનિયાના 50-100 દેશોને કરોડો રૂપિયા આપ્યા, ઓફિશિયલી આપ્યા મતદાન કરવા માટે કે કોમનવેલ્થ ગેમ્સ ભારતમાં થાય. એટલે વાજપેયીજીએ આપીને ભ્રષ્ટાચારની શરૂઆત કરી, કોંગ્રેસે લૂંટીને ભ્રષ્ટાચાર કર્યો.
એટલે બેવની આર્થિક નીતિમાં કોઈ ફેર નથી, વિદેશ નીતિમાં કોઈ ફેર નથી. માત્ર જે ફેર છે, કહેવાતો ફેર છે, એ હિન્દુ અને મુસ્લિમ સમાજ પ્રત્યેની એમની દ્રષ્ટિનો છે. કોંગ્રેસ હર હંમેશ મુસલમાનોને પંપાડીને, વાલ કરીને, બતાડીને, પ્રેમ કરીને એમના મત મેળવવા માગે છે, અને ભાજપ પોતે હિન્દુવાદી પક્ષ છે, જે બહુમતી એ દેશની 80% જનતા છે એનું પ્રતિનિધિત્વ કરતો પક્ષ છે એમ બતાડીને હિન્દુ મતો લઈ રહ્યો છે. મજાની વાત એ છે કે ભાજપના ડરથી મુસલમાનો કોંગ્રેસની બાજુ ઢળી રહ્યા છે, અને કોંગ્રેસના ગંદા વર્તનથી હિન્દુ સમાજ પ્રત્યેના કોંગ્રેસના ખુલ્લમ ખુલ્લા પક્ષપાતી વલણથી, હિન્દુઓની વિરુદ્ધ વર્તનથી હિન્દુઓ ભાજપ તરફ જઈ રહ્યા છે. હવે મજા છે રાજકારણની અહીં છે. હવે ભાજપને પણ એમ થાય છે કે આપણે મુસ્લિમ મતદારોને જોડે લેવા છે, એટલે ભાજપ એક જમણા હાથથી હિન્દુ સમાજને પકડી રાખવા માંગે છે અને બીજા હાથથી એ મુસ્લિમ સમાજને પણ પકડવા માંગે છે. એટલે ભાજપની હાલત એવી છે કે ઘરમાં પત્ની છે અને એક પ્રેમિકા પણ ઈચ્છે છે. કોઈ વ્યક્તિને એવું થાય છે જીવનમાં ઘણી બધી વાર કે ઘરમાં એક પત્ની હોય છે અને પછી અમને બહાર એક પ્રેમિકા જોઈએ છે, અને પછી બેમાંથી એક પણ જતું રહે ન ચાલે, પ્રેમિકાને કારણે પત્ની છૂટાછેડા લઈ લે તો હાલત કફોડી થઈ જાય. અને પત્નીની પાછળ જ્યારે પુરુષ વધારે પડે અને પ્રેમિકા કહે કે તમારે આખો દિવસ એની જ જોડે રહેવાનું હોય તો મારે તમને પ્રેમ નથી કરવો, તો ભાજપ વગર કહે, કોઈ એનાઉન્સમેન્ટ વગર, કોઈ સંમેલન બોલાવ્યા વગર, કોઈ કારોબારીમાં ઠરાવ કર્યા વગર રાષ્ટ્રીય ડેલિગેટોને પૂછ્યા વગર, ચૂંટણી ઢંઢેરામાં જાહેર કર્યા વગર હિન્દુત્વને એટલી હદે છોડવા માંગે છે, હિન્દુત્વનો એજન્ડા ને એટલો એ રદ કરવા માંગે છે જેનાથી એ મુસલમાનોને ખુશ કરી શકે, અને મુસલમાનોને એટલા ખુશ રાખવા માંગે છે જેનાથી હિન્દુઓ નારાજ ના થાય. એટલે ભાજપનું જે હિન્દુત્વનું કાર્ડ હતું એ ભાજપ હવે ચલાવવા માંગતું નથી. હવે વિકાસની વાતો કરે છે અને ભાજપ એવું માને છે કે હિન્દુઓ તો અમને પરણેલા છે, અમારી પત્નીઓ છે, અમને છોડીને જવાના નથી, એટલે હિન્દુઓના મત હવે આપણી સાથે છે, આપણે કોઈ પણ રીતે મુસલમાનોને રીઝવવાના છે, ખુશ કરવાના છે, એમના મતો લઈ લેવાના છે. હવે આપણે એવું ઈચ્છીએ કે બાવાના બેવ ના બગડે. જે અનુભવ વાજપેયીજીને થયો, 4 કરોડ ઉર્દુ શિક્ષકો રાખીશ એવું કહેવાથી સત્તા જતી રહી, જે અનુભવ અડવાણીજીને થયો કે મોહમ્મદ અલી ઝીણા સાહેબ વિશે ગેરસમજ પ્રવર્તે છે, એ દેશભક્ત હતા, એ બિન સાંપ્રદાયિક હતા, એવું સર્ટિફિકેટ આપવાનું એમને ભારે પડી ગયું. સત્તા ગુમાવી, નેતાગીરી ગુમાવી. હવે નરેન્દ્રભાઈનો ઉપયોગ આજ કારણે થઈ રહ્યો છે કે નરેન્દ્રભાઈ હિન્દુઓના હીરો છે, બહુ ચાહે છે ગુજરાતની પ્રજાને. મને પ્રત્યક્ષ અનુભવ છે, હું વારંવાર કહું છું કે જ્યારે જ્યારે હું પત્રકાર છું, તટસ્થ રહીને સત્ય જે છે એ કહેવાની કોશિશ કરતો હોઉં છું,
એટલે જ્યારે નરેન્દ્રભાઈની વિરુદ્ધ બોલું છું ત્યારે ભાગ્ય 2-5-6 મિસકોલ આવતા હશે, અને નરેન્દ્રભાઈની તરફેણમાં બોલું છું તો ઘણીવાર 100 કરતાં વધારે મિસકોલ આવે છે. એટલે હું પોતે એક અંદાજ લગાવી શકું છું કે ગુજરાતમાં નરેન્દ્રભાઈ કેટલા પોપ્યુલર છે. હવે એ પોપ્યુલારિટીનો લાભ લઈને હિન્દુ મતો મેળવવા માટે નરેન્દ્રભાઈના 50-80-100 ફૂટના કટઆઉટ મૂકવામાં આવશે. લાખો નરેન્દ્રભાઈના ચહેરાઓ રબ્બરના લોકોને વેચવામાં આવશે કે ભાજપ હિન્દુવાદી છે, અને સાથે સાથે સદભાવના, રાષ્ટ્રીય એકતા, કોમી એકતાની વાત ભાજપ કરવા માંડ્યો છે. એટલે આજે હિન્દુ સમાજ માટે મારી દ્રષ્ટિએ બહુ દુઃખનો દિવસ છે. ઘણા બધા વખતથી જ્યારથી ભાજપ સત્તા પર આવ્યું ત્યારથી હિન્દુત્વ એ માત્ર એમના માટે મત મેળવવાનો જ હથિયાર થઈ ગયું હતું, સાધન બની ગયું હતું. પણ આપણને મનમાં હિન્દુઓને, મને પણ હતું કે કાંઈ નહીં, કોક છે જે હિન્દુઓ માટે બોલશે, બોલી રહ્યું છે, વખત આવશે ત્યારે આપણો પક્ષ લેનારો એક પક્ષ છે. પણ હવે એવું લાગે છે કે આજનો દિવસ દુઃખદ દિવસ છે. સત્તા મેળવવા માટે ભાજપ વડાપ્રધાન થવા માટે નરેન્દ્રભાઈ શુદ્ધ હિન્દુત્વમાંથી બહાર નીકળી રહ્યા છે અને નકલી કોંગ્રેસી બનીને ભાજપ અને નરેન્દ્રભાઈ પણ હવે હિન્દુઓ નારાજ ના થાય એ રીતે મુસલમાનોને રીઝવવા માગે છે. એટલે આ 3 દિવસના ઉપવાસ જે નરેન્દ્રભાઈના છે, જે બતાડવા માગે છે કે હું દિલગીર છું, દુઃખી છું, જે કંઈ બન્યું. આજે કોઈક ટીવી પર બહુ સરસ કહ્યું કે નરેન્દ્રભાઈ એટલા બધા અહંકારી છે કે એમની પાસે તમે એવી તો આશા જ ન રાખી શકો કે એ સાવ ચોખ્ખા શબ્દોમાં માફી માગે લે કે 2002માં જે બન્યું એના માટે હું દુઃખી છું, પણ ઈશારા કરી રહ્યા છે કે હું દુઃખી છું. તો સરવાળે ભારતના રાજકારણમાં એક નવો અંક શરૂ થઈ રહ્યો છે જેમાં ભાજપ હિન્દુત્વ છોડીને અથવા હિન્દુત્વને સ્ટેન્ડ બાય રાખીને મુસલમાનોની તરફેણ કરવાની હવે કોશિશ કરશે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.